नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण बे मा विषय गणित विषयांक जग अने मग विषय भणीशुं। हवे तमे क्यारेक जोयुं हशे के तमारा मम्मी मेहमान आवे त्यारे लींबु शरबत बनावता हशे, एमां अलग अलग सामग्रीनी पण जरूर पड़े, तो आज आप एनी ज वात करीशुं। जोई एक ग्लास लींबू शरबत बनावा माटेनी सामग्री, के एक ग्लास जो लींबू शरबत बनाव होय तो एमां केटली सामग्रीनी जरूर पड़े ते अहींया लखेलू छे। हवे एक ग्लास पाणी जोईए, त्रण चमची खांड जोईए, एक चपटी मीठू एटले के नमक जोईए अने 15 टीपा लींबूनो रस के जे अर्धा लींबूमांथी निकळे छे। केटला लींबूमांथी निकळे छे? अर्धा लींबूमांथी निकळे छे। तो एक ग्लास लींबु शरबत बनावा माटे आटली वस्तुनी जरूर पड़े छे। हवे आना उपरथी आपणे आ प्रश्नना जवाब लखवाना छे। जो पहेलो प्रश्न शुं पूछ्यो छे, बे ग्लास लींबु शरबत बनावा माटे केटला ग्लास पाणी जोईए। तमने आगळ कीधुं के एक ग्लास लींबू शरबत बनावा माटे एक ग्लास पाणी जोईए, तो बे ग्लास लींबू शरबत बनावा माटे केटला ग्लास पाणी जोईए? केटला जोईए? हाँ, बे ग्लास। तो अहीं आपणे केटला लखवाना? बे ग्लास पाणी। एक ग्लास बनावा माटे एक ग्लास पाणी जोईए अने बे ग्लास लींबू शरबत बनावा माटे बे ग्लास पाणी જોઈએ। જો એની જગ્યાએ અહીંયા ચાર ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલું પાણી જોઈએ તે પૂછ્યું હોત તો જવાબમાં શું આવત? ચાર ગ્લાસ પાણી। આગળ બીજો પ્રશ્ન છે, ત્રણ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ જોઈએ? એક ગ્લાસ બનાવવા માટે ત્રણ ચમચી જોઈએ છે, એક ગ્લાસ લીંબુ શરબત બનાવવો હોય તો ત્રણ ચમચી ખાંડ જોઈએ, તો ત્રણ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ જોઈએ? કહો જોઈએ, કેટલી જોઈએ? હા, નવ ચમચી ખાંડ। એમ ન ખબર પડે તો જો પેલા એક ગ્લાસમાં કેટલી જોઈએ છે? ત્રણ, તો આ એક ગ્લાસની થઈ, બીજા ગ્લાસ બનાવવા માટે બીજી ત્રણ અને ત્રીજો ગ્લાસ બનાવવા માટે ત્રીજી ત્રણ। હવે આ બધાને ગણજો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો કેટલી થઈ? નવ। અથવા તો ઘડીઓ પણ બોલી શકાય, જો એક ગ્લાસ બનાવવા માટે ત્રણ, તો ત્રણ ગ્લાસ બનાવવા માટે કેટલી જોઈએ? તો ત્રણ એકાનો ઘડીઓ ક્યાં સુધી બોલવાનો? ત્રણ સુધી। જો ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ અને ત્રણ તેરી નવ, તો નવ ચમચી ખાંડ જોઈએ। આગળ ચાર ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચપટી મીઠું જોઈએ? એક ગ્લાસ લીંબુ શરબત બનાવવો હોય તો એક ચપટી મીઠું જોઈએ છે, તો ચાર ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચપટી મીઠું જોઈએ? કેટલી જોઈએ? હા, ચાર ચપટી। તો અહીંયા લખી નાખશું ચાર ચપટી મીઠું। અહીંયા નહીં આવે અનુસ્વાર। હવે આગળ આખા લીંબુમાંથી કેટલા ટીપા રસ નીકળે? જો અડધું લીંબુ હોય તો એમાં 15 ટીપા રસ નીકળે છે, અડધું લીંબુ હોય તો એમાં 15 ટીપા રસ નીકળે, તો આખા લીંબુમાંથી કેટલા નીકળે? તો અહીંયા આપણે સરવાળાનો ઉપયોગ કરી શકીએ। જો અડધા લીંબુમાંથી કેટલા નીકળે? 15 રસના ટીપા નીકળે। હવે આખાનું કીધું છે એટલે આખા એટલે અડધું અડધું બે વાર ભેગા કરીએ એટલે આખા થઈ જાય। હવે આનો સરવાળો કરશું, 5 ને 5 10, તો આપણે 10ના 10 મૂકવાના નથી, 10 ની 0 વધી ચડી 1, 1 ને 1 2, 2 ને 1
ત્રણ, તો અહીંયા લખી નાખશું ત્રણ. કેટલા રસના ટીપા નીકળે? ત્રીસ. તો અહીંયા જવાબમાં શું લખવાનું? ત્રીસ. ખબર પડી? હવે તમે પણ ઘરે લીંબુ શરબત બનાવવાની ટ્રાય કરજો. આવજો.